भरूच मामलतदार कचेरी ऊपर वहेली सवार थी लेने मोड़े सुधी भीड़ जामती होवाने पगले कोरोना वायरस फैलावानी दहशत लोको व्यक्त करी रहे छे। त्यारे हवे तंत्र द्वारा योग्य कार्यवाही अने आयोजन करवामां आवे तेवी मांग पण अर्जदारो करी रहे छे। भरूच जिल्लामां कोरोना दिवसे ने दिवसे वधी रह्यो छे। त्यारे भरूचनी मामलतदार कचेरीमां आवता अर्जदारोने टोकन सिस्टम सारू करवामां आवता कचेरीना गेट ऊपर लोकोनो मेळावड़ो जामता कोरोनानुं संक्रमण सरकारी कचेरीमांथी फैलाय तेवी दहेशत साथे लोकोमां भरवर्षादे पण लोकोमां मेळावड़ो जामी रह्या छे। भरूच जिल्लामां कोरोना पॉजिटिव दिवसे ने दिवसे वधी रह्या छे। त्यारे सरकारी कचेरीओ शरू करवानी परवानगी मळता ज भरूचनी विविध सरकारी कचेरीओ अर्जदारोथी पुनः धमधमती थता ज भरूचनी मामलतदार कचेरीमां राशन कार्ड ई स्टेम्पिंग आवकना दाखला सहितनी कामगीरी माटे अर्जदारो सवारथी ज कचेरी ऊपर मेळावड़ो जमावी रह्या छे। त्यारे सरकारी कचेरीओमां सोशल डिस्टन्सिंग जळवाय ते माटे टोकन सिस्टम शरू करवामां आवी छे। त्यारे भरूचनी मामलतદાર કચેરીમાં ગેટ ઉપર ટોકન મેળવવા માટે લોકો મેળાવડો જમાવી રહ્યા છે। ત્યાં કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર જળવાતું નથી, જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ સરકારી કચેરીમાંથી જ ફેલાય તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં લોકલ ટ્રાન્સમિશન શરૂ થાય તો નવાઈ નહીં, સરકારી કચેરીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરવા પરવાનગી તો અપાય પરંતુ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે છે ખરા? આવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। ત્યારે સરકારી કચેરીના અધિકારીઓ અરજદારોને સામાજિક અંતર જાળવવામાં નિષ્ફળ નીવડી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતા આવનારા સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય તો નવાય નહીં, તો ટોકન સિસ્ટમમાં સરકારી કચેરીઓમાં શરૂ કરાતા વરસતા વરસાદમાં પણ ટોકન મેળવવા માટે ગેટ ઉપર પડાપડી કરતા અરજદારો કેમેરામાં કેદ થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ટોકન સિસ્ટમ સામાજિક અંતર જળવાય તે માટે શરૂ તો કરાય પરંતુ ફક્ત દેખાવ પૂરતી અને નામ પૂરતી શરૂ કરાઈ હોય તેમ હાલ મીડિયાના કેમેરામાં કેદ થયેલ તસવીરો પરથી પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે તેનું ખરા અર્થમાં પાલન કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી હાલના તબક્કે વર્તાઈ રહ્યું છે। ઇલિયાસ મનસુરી છે, હાલ હમણાં જે મામલતદાર કચેરીમાં જે હમણાં કોરોના જે હાલમાં ચાલી રહ્યો છે અને હમણાં જે ટોકન સિસ્ટમ ચાલે છે અને અહીંયા ભીડ જામી રહી છે અને ટોકન સિસ્ટમના કારણે હમણાં જે કોરોના જો થાય તેની જવાબદારી કોની, ને હમણાં જે સરકારી કચેરીઓમાં હમણાં ખાલી મામલતદાર નથી પણ હમણાં જે બીજી બધી કચેરીઓમાં પણ આવી છે, ટોળાને ટોળા બધા જામી રહ્યા છે અને કોરોનાનો હમણાં પણ રોજના નવ દસ જે નવા નવા કેસો આવી રહ્યા છે એનો જવાબદાર કોણ? ને હમણાં પણ જે તમે જોઈ રહ્યા છો કે હમણાં પણ આ ટોળાના ટોળા અહીંયા પણ ઊભેલા છે બધા, અને એ ટોકન સિસ્ટમ છે હમણાં કોઈ સુવિધાય નથી, કશું નથી, ને એ લોકો જે કોઈ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી અને એને હમણાં પણ એવું લાગે છે કે કોરોના અહીંયા મામલતદાર કચેરી અને બીજી બધી આજુબાજુની કચેરી જ્યાં ભીડ જામે છે ત્યાંથી જ આ કોરોનાનું સંક્રમણ થાય છે અને આ ભરૂચની અંદર જે કોરોના હમણાં જે વધી રહ્યો છે એનું કારણ આ જ છે, બીજું કંઈ નથી। ઓકે।